રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટીમ આવી નર્મદામાં. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ કોંગ્રેસની ટીમ આવી નર્મદામાં, ત્યારે આજે અનેક જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યું. જે બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે, તે ઘણા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે, જે દુઃખની વાત છે અને એમને અમારી શુભેચ્છાઓ આપીએ છીએ. એમણે એ પણ જણાવ્યું કે એમનો કોંગ્રેસમાં દબદબો હતો એના કરતા સેવાયો થાય તેવી શુભેચ્છા. જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સુખારામે પણ કહ્યું કે આજે કોંગ્રેસ છોડી ભાજપામાં જાય છે એ જુઓ છો, પણ ભાજપામાંથી કોંગ્રેસમાં કેટલા આવી રહ્યા છે એ નથી જોતા, પરંતુ આજે મીડિયા પોલીસ ઉદ્યોગપતિને વશ કરી ધાર્યું કરાવે છે. ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઉભો રહી 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે, એ પણ વાસ્તવિકતા ધ્યાન પર લેવી જોઈએ. આ રૂટ ચેકિંગમાં જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રભારી સંદીપ માંગરોળા તેમજ રામકૃષ્ણ ઓઝા સહિતના નેતાઓએ સ્થાનિકો સાથે મીટિંગ કરી હતી. જે લોકોને કોંગ્રેસમાં ખૂબ મળ્યું, એમની ઈચ્છા ઠેકેદારો રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા ક્રાઇસિસના સમય પાર્ટી છોડી રહ્યા છે ત્યારે દુઃખ છે, અને એવા લોકોને શુભેચ્છાઓ આપીએ છીએ. જે દબદબા તમારો કોંગ્રેસમાં હતો એનાથી સવાયો તમે જાઓ છો ત્યારે એવી શુભેચ્છા. આજે જગદીશભાઈ ઠાકોર અમારા પૂર્વ પ્રમુખની આગેવાનીમાં અને ઓઝા સાહેબ સાથે અમે બધા રૂટ ટ્રેકિંગ કરવા નીકળ્યા છીએ. રાહુલજી દેશમાં હાથથી હાથ જોડોની યાત્રા પછી આ બીજી યાત્રા કાઢી છે અને એમાં ન્યાય યાત્રા દેશના ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે. આ દેશના સૌને સમકક્ષ માલિકી દેવામાં આવી છે એ સંજોગમાં ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે અને જુદા જુદા પ્રકારની તકલીફો વેઠવી પડે છે. એ હદ સુધીની મુશ્કેલીઓ આજે ભાજપના શાસનમાં વધી ગઈ છે, એની સામે રાહુલજીએ લોકો સુધી કેમ ન પહોંચે વાત કોંગ્રેસની, કોઈની ન પહોંચે જે ભાજપને મોદીને ગમતા ન હોય એવાની, એ પ્રકારની વ્યવસ્થા વચ્ચે રાહુલજીએ આ ન્યાય યાત્રા લોકો માટે કાઢી છે. સીધો સંદેશ પહોંચે એ હેતુથી નીકળી છે અને ગુજરાતમાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આજે આપ સૌ વચ્ચે અમે નર્મદા કિનારે છીએ અને નર્મદાના ખૂબ લોકોને અન્યાય પણ થયા છે. ખૂબ રાજી થવા જેવી વાત છે કે કંઈક સારું કામ થાય, પરંતુ એની સાથે નાના વર્ગના લોકોને મુશ્કેલી પડે એ પણ વ્યાજબી નથી, એ લોકોને પણ ન્યાય મળવો જોઈએ. આ જ કારણોસર રાહુલજી નીકળ્યા છે કે એ લોકોની વાતને વાચા મળે, અને એ આવતી માર્ચના બીજા વીકમાં અંદાજે આવી રહ્યા છે ત્યારે અમે સૌ એમના રૂટને રેકી કરવા નીકળ્યા. ખાસ કરીને જે કોંગ્રેસની ન્યાય યાત્રા છે, પરંતુ કોંગ્રેસમાં જે જૂના લોકો જે છે અને જે નવા પણ આવેલા અત્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે તે લઈને કોંગ્રેસ ચિંતિત છે. આજે 500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા, કેટલા જાય છે તમે ગણો છો, પણ એનાથી કેટલા વધારે આવે છે ગણતા નથી. પોલીસ, કલેક્ટર, મીડિયા, ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વશ રાખી અને ધાયરું કરાવે છે, ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે એ પણ વાસ્તવિકતા આપ સૌએ ધ્યાન પર લેવી જોઈએ. ગયા વિધાનસભા જ્યાં લડેલા છે એટલા કેટલા લોકો છોડીને જતા રહ્યા છે કોંગ્રેસમાં, શું ટિકિટ આપવાનો ખોટો નિર્ણય હતો? બિલકુલ ખોટા નિર્ણય નહોતા. દબાણવશ થઈને મુશ્કેલીઓ પ્રકાર પ્રકારની લોકો કરી રહ્યા છે, તમારા બધાના ધ્યાનમાં પણ છે. દીપક જગતાપનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે.